કડોદરા પોલીસે હરિપુરા ગામમાંથી બિનઅધિકૃત રીતે વેચાણ થતા બાયોડીઝલ ભરેલા પિકઅપ વાન સાથે બે વ્યક્તિઓને ઝડપી પાડી 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। કડોદરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે હરિપુરા ગામની વિધાતા ઇન્ડસ્ટ્રીઝમાં એક પિકઅપ વાનમાં બે સમૂહ ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે છાપો મારી 65,000ના બાયોડીઝલ સાથે કામરેજના વાવ ગામ ખાતે રહેતા રવજીભાઈ પાલડિયા તથા હીરાપરી ગામ ખાતે રહેતા રાઘુભાઈ રાવગરિયાને ઝડપી પાડી તેમની પાસેથી બાયોડીઝલ તથા અન્ય સામાનો અને પિકઅપ ગાડી મળી 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે આ પ્રકરણમાં કડોદરા જીઆઈડીસી પોલીસે પાંડેસરા ખાતે રહેતા મુન્ના નામના એસએમને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રગતિમાન કર્યા છે। ગઈકાલે હરિપુરા ગામે બાયોડીઝલનું વેચાણ થાય છે અને એક ટેમ્પો માં ત્યાં ભરીને માલ લાવે છે અને અહીંયા આપી જાય છે એ બાતમી મળી હતી। જે બાતમી આધારે અમે રેડ કરી અને રેડ દરમિયાન અમને આ જે બાયોડીઝલનો જથ્થો છે એ મળી આવેલ, એ બાબતે અમે અમારા ડીવાયએસપી સાહેબ છે એમને બોલાવેલ, ડીએસપી સાહેબ આવી અને એ જે સેમ્પલિંગ અને કબજે લીધેલો મુદ્દામાલ, તો જે મુદ્દામાલ છે બાયોડીઝલ 1,000 લિટર જેવું છે અને જેની કિંમત 65,000 રૂપિયા થાય છે। પિકઅપ ગાડી છે જેની કિંમત 2.5 લાખ જેવી થાય છે। બીજી એક ડિસ્પેન્સરી મશીન હતી અને એક મોટર હતી જેનાથી આ લોકો આ બધો ધંધો કરતો હતો, બાયોડીઝલ લાવી અને છૂટક વેચાણ કરી અને પબ્લિકનું જીવન જોખમમાં આવી રીતે જાહેરમાં આવી રીતે કોઈ પણ જાતે સેફટી વગર અને ફાયર સેફટી અથવા બીજી પણ કોઈ પ્રિકોશન નહીં કરી અને એમણે જે આ બાયોડીઝલનું વેચાણ કરતા હતા તે બાબતે ગુનો નોંધી આગળની તપાસ ચાલુ છે, જેમાં બે આરોપીઓને ઝડપી પાડેલ છે। એક આરોપી રવજીભાઈ અર્જણભાઈ પાલડિયા છે, બીજા છે રાઘુભાઈ મલ્લાભાઈ રવારિયા, બંનેને અટક કરી આગળની તપાસ ચાલુ છે।